हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 12 अर्थशास्त्र। विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपने प्रकरण नंबर 8 कृषि क्षेत्र की शुरुआत करी हती, जेमा आपने कृषि क्षेत्र विषय टूंकी जानकारी मेळवी के कृषि क्षेत्र ए भारत में करोड़रज्जु समान केम गणवामां आवे छे, भारतना अर्थतंत्र में तेनो शुं महत्वनो फाळो छे। तो आपणे खास वात ए बाबत पर थई हती के देशना औद्योगिक एकमो अने सेवा क्षेत्र ए बन्ने क्षेत्रो खेती क्षेत्र पर आधार राखे छे। जो खेती क्षेत्रनो पूरतो विकास थाय तो औद्योगिक क्षेत्र अने सेवा क्षेत्र बन्नेनो आर्थिक रीते पण विकास थाय छे। देशना कुल अर्थतंत्रनो आर्थिक विकासमां महत्वनो फाळो पण खेती क्षेत्रनो ज छे। जो खेती क्षेत्रमां पाक सफल थाय, सारा एवा पाकनुं उत्पादन थाय तो अर्थतंत्रना आर्थिक विकासने वेग मळे छे, अने जो अर्थतंत्रमां खेती क्षेत्रमां पाको निष्फळ जाय तो तेनी माठी असर अर्थतंत्र उपर जोवा मळे छे। आम अर्थतंत्रमां कृषि क्षेत्र ए महत्वनुं अने करोड़रज्जु समान गणवामां आवे छे। विद्यार्थी मित्रों, आपणे खेती क्षेत्रनी आगळनी वात करीए तो आपणो आगळनो नवो प्रश्न छे, भारत में कृषि क्षेत्र की वर्तमान स्थिति, आज ना समय में भारत में खेती की परिस्थिति केवी छे, तेनो ख्याल आपने आ प्रश्न माथी मेळवीशुं। आ प्रश्न तमने 5 गुण माटे पूछी सके छे। विद्यार्थी मित्रों, तो खेती की वर्तमान स्थिति नी आपणे समीक्षा करी। भारत अंग्रेजोना शासन पहला, अंग्रेजोना शासन दरमियान અને અંગ્રેજોથી મળેલી આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ રહ્યો છે ભારતમાં। અંગ્રેજો આવ્યા હતા, સોરી નહોતા આવ્યા, ત્યારે પણ ભારત કૃષિ પ્રધાન દેશ હતો, આવ્યા ત્યારે પણ કૃષિ પ્રધાન દેશ હતો, અને એ ભારતને આઝાદી મળી ત્યારે પણ ભારત કૃષિ પ્રધાન દેશ જ રહ્યો છે। દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકીકરણને વધુ મહત્વ આપવાને કારણે આયોજનમાં આપણે કોને મહત્વ આપ્યું? ઉદ્યોગોને। એટલે ઔદ્યોગિકીકરણને વધુ મહત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતા વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તનો જોવા મળ્યા છે। જ્યારે આપણે આયોજન નહોતું કર્યું, એમાં ઉદ્યોગોને ખાસ પ્રાધાન્ય ન હતું, ત્યારે તો માત્ર ભારતમાં કૃષિ જ સર્વસ્વ હતી, પણ જ્યારથી ભારતમાં આયોજન થયું ત્યારથી આપણા દેશમાં ઉદ્યોગના વિકાસ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જેના કારણે ખેતી ક્ષેત્ર ઉપર એની કેટલીક અસરો જોવા મળી છે। દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને વિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર હતું, જ્યારે ભારતમાં આયોજન પંચની રચના નહોતી થઈ, ઉદ્યોગિક ક્ષેત્રે જે પરિવર્તનની પ્રક્રિયાનો દોર શરૂ નહોતો થયો, એ પહેલા રોજગારી હોય કે ઉત્પાદન હોય કે નિકાસ કમાણી, એ દરેક બાબતમાં ખેતી અગ્રેસર હતી, તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે। કેમ કે હવે પછી જે ઔદ્યોગિકીકરણને કારણે 1951માં આયોજનમાં પંચવર્ષીય યોજનાઓના અમલમાં આપણે ઉદ્યોગો ઉપર વધુ ભાર મૂક્યો, જેના કારણે હવે એમાંથી રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણીનું સ્તર હવે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી વધતું ગયું છે, અને કૃષિ ક્ષેત્રમાં આ સ્તર હવે ધીમે ધીમે ઘટતું ગયું છે। દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે। ખેતી ક્ષેત્ર એ સૌથી વધારે મહત્વની બાબત જરૂરિયાત પૂરી પાડે છે, એ છે રોજગારી। દેશના મોટા ભાગના લોકોને રોજગારી ખેતીમાંથી પ્રાપ્ત થાય છે, છતાં દેશની કુલ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની તુલનામાં ઓછો નોંધાયો છે। રોજગારીની દ્રષ્ટિએ કૃષિ ક્ષેત્ર સૌથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે, પણ દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર કરતા ઓછો નોંધાયો છે। આ બાબતોની આપણે ચર્ચા કરવા, જે વર્તમાન પરિસ્થિતિ હાલમાં કૃષિની કેવી છે, પહેલા જે ખેતી ભારત માટે સર્વસ્વ હતી આજે પણ એ સર્વસ્વ છે,
પણ એ સમયે મોટા ભાગનો આધાર ખેતી પર જ હતો, એ રોજગારી હોય, આવક હોય કે પછી ઉત્પાદન હોય, પણ હવે વર્તમાન સમયમાં એ ખેતી ક્ષેત્ર મહત્વનું ક્ષેત્ર છે, પરંતુ સંપૂર્ણ આધાર હવે એના પર નથી, કારણ કે દેશમાં ઔદ્યોગિક એકમો અને સેવા ક્ષેત્રનો મોટા પાયે વિકાસ સર્જાયો છે. એટલે વર્તમાન સમયમાં જે ઔદ્યોગિક એકમો અને સેવા ક્ષેત્ર બંનેનો સારો એવો વિકાસ થયો છે, એવા સમયગાળામાં આપણી ભારતની કૃષિની પરિસ્થિતિ કેવી છે, ભારતીય અર્થતંત્રમાં ખેતી કેવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે, એનો અર્થતંત્રમાં વર્તમાન સમયમાં શું ફાળો રહ્યો છે, એ બાબતોની ચર્ચા આપણે આ 5-6 મુદ્દાઓ દ્વારા એનો અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલો મુદ્દો આપણને આપ્યો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, એટલે કે રાષ્ટ્રીય આવકની વાત કરીશું, રોજગારીની વાત કરીશું, નિકાસ આવકમાં ફાળાની વાત કરીશું, લોકોના જીવનધોરણ ઉપર એની શું અસર થઈ છે એની વાત કરીશું, કૃષિ ઉત્પાદનમાં થયેલી વૃદ્ધિ વિશેની ચર્ચા કરીશું, અને ઔદ્યોગિક વિકાસનો પાયો કેવી રીતે મજબૂત બન્યો એ બાબત અંગેની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય આવકમાં ફાળો કૃષિ ક્ષેત્રનો કેવો રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે અહીંયા એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં પહેલી કોલમમાં વર્ષ અને બીજી કોલમમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલા ટકા રહ્યો છે એ ટકાવારીના પ્રમાણ આપ્યું છે. તો 1950-51 ની જો વાત કરીએ તો આપણા દેશની જે કુલ 100 રૂપિયાની આવક હતી એમાંથી 53.1 રૂપિયા આપણને ખેતી કમાઈને આપતું હતું. ક્યારે? 1950-51 માં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 53.1% હતો. જે ઉત્તરોત્તર જેમ જેમ આપણે આયોજનને અમલમાં મૂકતા ગયા, એક પછી એક પંચવર્ષીય યોજનાઓ અમલમાં મુકાતી ગઈ, તેમ તેમ કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ધીમે 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 કેવો થતો ગયો, ઘટતો ગયો. 1960-61 માં જે હિસ્સો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 48.7% થયો, એટલે કે આનાથી થોડો ઘટ્યો. 70-71 માં 42.3% થયો, એટલે આનાથી પણ ઘટ્યો. 80-81 માં 36.1% થયો, એટલે આમાંથી પણ ઘટ્યો. 90-91 માં 29.6% થયો, એટલે કે આનાથી પણ ઘટ્યો. 2000-2001 માં 22.3% થયો, એટલે હજી ઘટ્યો. 2011-12 માં માત્ર 13.9% જેટલો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં રહ્યો. એક સમયે રાષ્ટ્રીય આવકમાં જેનો હિસ્સો અડધા રાષ્ટ્રીય આવક કરતા પણ વધારે હતો, એ હિસ્સો આજે માત્ર દેશની કુલ આવકમાં 13.9% જેટલો રહ્યો છે. કારણ કે એટલી આવકનો હિસ્સો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વધવા પામ્યો છે. આર્થિક સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને આપણે પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહીએ છીએ, જેમાં આપણે ખેતીના પાક, મરઘા પાલન, મત્સ્ય પાલન, પશુપાલન આનો સમાવેશ આપણે કરીએ છીએ. 2011-12 ના સર્વે મુજબ, મેં કીધું એ મુજબ, 50-51 માં રાષ્ટ્રીય આવકમાં ફાળો 53.1% હતો, જે 1956 માં આપણે ઔદ્યોગિકરણની પ્રક્રિયા શરૂ કરી તેના પરિણામે 2011-12 માં રાષ્ટ્રીય આવકમાં ફાળો માત્ર 13.9% જેટલો રહેવા પામ્યો છે. આજે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો નીચો રહેવા પામ્યો છે, ઘટવા પામ્યો છે, એનું સૌથી મોટું કારણ લઈએ તો બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિ છે. ખેતી સિવાયના ક્ષેત્રોમાં જે ઝડપથી વૃદ્ધિ થઈ તેના કારણે ખેતીની આવક, ખેતીમાંથી રાષ્ટ્રીય આવકનો હિસ્સો ઘટ્યો અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો વધવા પામ્યો છે. એટલે આમ ગણતરી લઈએ તો ખેતી ક્ષેત્રમાં આજે પણ હજી મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવી રહ્યા છે, પરંતુ દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં આ ખેતી ક્ષેત્રનો હિસ્સો ઉત્તરોત્તર ઘટવા પામ્યો છે. અહીંથી લઈને સતત દર દાસકાને અંતે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ખેતીનો ઘટ્યો છે. આ પહેલી બાબત. બીજી મહત્વની બાબત છે રોજગારી. રોજગારીની બાબતમાં ખેતી ક્ષેત્ર જ સર્વસ્વ છે,
કેમકે દેશની જે પ્રજા ઓછું ભણેલી છે અથવા તો જે અથવા તો લભણ છે અથવા તો નિરક્ષર છે એ તમામ લોકોને આવકના સ્ત્રોત માટે સૌથી મહત્વનો કોઈ સ્ત્રોત હોય તો એ છે ખેતી ક્ષેત્ર. એટલે રોજગારીની બાબતમાં આજે ખેતી ક્ષેત્ર હજી પણ રોજગારી મોટા પાયે પૂરી પાડે છે. તો આપણે નજર કરીએ એના પર, ભારતનું સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર એ કૃષિ ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા. 72% લોકો એટલે દેશમાં 100 લોકો જે રોજગારી મેળવતા એમાંથી 72 લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા. એટલે એ સમયે ખેતીની આ ખેતીમાંથી મોટા પાયે લોકોનું ગુજરાન ચાલતું હતું. પરંતુ આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા, એમાં ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ ઝડપી બનતા, કૃષિ ક્ષેત્ર કરતા ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર હવે ધીમે ધીમે ઘટ્યો છે. આજે પણ મોટો હિસ્સો એ કૃષિ ક્ષેત્રનો જ છે, પણ જે આટલો મોટો હિસ્સો હતો હવે એમાં એ રોજગારીનો હિસ્સો ધીમે ધીમે ઘટવા લાગ્યો છે. કેમ કે હવે વધુ લોકોને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી સારી એવા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થતી જાય છે. આપણે એની આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો વર્ષ 2001-2002 માં કૃષિ ક્ષેત્રમાંથી કુલ 58% લોકોને રોજગારી મળતી હતી. ત્યારે 2001-2002 માં જે 2014-2015 માં એ 49% લોકોને રોજગારી આપતું થયું, એટલે કે એમાંથી પણ 9% જેટલો ઘટાડો નોંધાયો. 2001-2002 માં 58% લોકોને રોજગારી ખેતીમાંથી મળતી હતી, તે 2014-2015 માં 49% લોકોને રોજગારી મળતી થઈ, એટલે એમાં ઘટાડો થયો છે. તેનો અર્થ એવો કે ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી રોજગારીનું સ્તર ધીમે ધીમે કેવું થતું જાય છે, ઘટતું જાય છે. અને બીજી તરફ ઉદ્યોગ તથા સેવા ક્ષેત્ર નો હિસ્સો રોજગારીમાં વધતો જાય છે. આ રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કૃષિનો ઘટ્યો છે, રોજગારીમાં પણ હવે હિસ્સો ધીમે ધીમે ઘટતો જાય છે. ત્રીજી વાત કરીએ તો નિકાસ આવક. નિકાસ કમાણી એટલે શું? તો કે હુંડિયામણની કમાણી. બીજા દેશોમાં આપણા દેશમાં તૈયાર થયેલી પેદાશોને મોકલવામાં આવે તો બીજા દેશમાંથી જે આપણને ચલણ પ્રાપ્ત થાય તે આપણા દેશ માટે હુંડિયામણ ગણાય છે. તો એવી નિકાસ આવક જે પહેલા ખેતીમાંથી જ મોટા પાયે પ્રાપ્ત થતી હતી, પણ હવે ધીમે 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 ખેતીમાં એનો હિસ્સો પણ હવે ઘટ્યો છે. અને એ બીજી તરફ સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાંથી નિકાસ કમાણીનો હિસ્સો વધવા પામ્યો છે. આપણે તેની ચર્ચા કરીએ. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજ વસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી, એટલે કે આપણા દેશમાં તૈયાર નથી થતી અથવા તો ઓછી ઉત્પાદિત થાય છે, એવી વસ્તુઓની આયાત કરવી પડે છે. કેમ કે દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે આવી વસ્તુઓની આયાત થવી જરૂરી છે જે દેશમાં ઉત્પાદિત થતી નથી. એવી વસ્તુઓની આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. ભારતનું કૃષિ ક્ષેત્ર પહેલેથી જ દેશની અત્યંત જરૂરી હોય એવી પેદાશોની આયાતો કરવા માટે આપણા દેશને હુંડિયામણની જરૂર પડે. આવું હુંડિયામણ આપણે ત્યારે જ મેળવી શકીએ જયારે આપણે નિકાસ કરીએ. તો ખેતીમાંથી જે પેદાશોની નિકાસ થતી એમાંથી હુંડિયામણ મળતું, એ હુંડિયામણ દ્વારા આપણે અન્ય દેશોમાંથી પેદાશો આયાત કરતા જે આપણા દેશમાં ઉત્પાદિત થતી નથી અને આપણા દેશના આર્થિક વિકાસમાં એ ખૂબ મહત્વની હોય. તો આવી પેદાશોની આયાત કરવા માટેનું હુંડિયામણ આપણને અત્યાર સુધી મોટા ભાગનો હિસ્સો કૃષિ ક્ષેત્ર દ્વારા જ હુંડિયામણની કમાણી થતી હતી. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણ જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહેલ છે. ચા, મરી મસાલા, તેજાના ફળ વગેરેની નિકાસો કરી હુંડિયામણ કમાઈ આપે છે. આ બધી ખેતીની જ પેદાશો છે અને એ ખેતીની પેદાશોના માધ્યમથી જ આપણા દેશમાં મોટા પાયે હુંડિયામણની કમાણી થાય છે. આઝાદીના સમયની વાત કરીએ
तो भारत की कुल निकास आवक पैकी 70% आवक मात्र कृषि क्षेत्र माथी मळी रहती है। आजादी समय ते 50-51 ना 47-50 ना समयगाळा दरमियान देश माथी जे कुल निकास कमाणी थती एमांथी 70% निकास कमाणी एक कृषि क्षेत्र माथी प्राप्त थती हती। परंतु देश नी विकास प्रक्रिया मां उद्योगो अने सेवा क्षेत्र अग्रस्थाने रहेवाना कारणे कृषि क्षेत्र नो फाळो निकास आवक मां पण हवे घट्यो छे। राष्ट्रीय आवक में कृषि क्षेत्र नो फाळो घट्यो, रोजगारी में पण कृषि क्षेत्र नो फाळो घट्यो अने हवे निकास आवक में पण कृषि क्षेत्र नो फाळो घट्यो छे, कारण के त्या उद्योग अने सेवा क्षेत्र नो फाळो वधवा पाम्यो छे। वर्ष 2013 अने 14 मुजब देश नी कुल निकास आवक में कृषि क्षेत्र नो फाळो मात्र 14.2% ज रह्यो हतो, जे एक समय 70% नो हिस्सो अपनी कुल आवक में हतो ए हवे मात्र 14.2% जेटलो नीचो रहेवा पाम्यो छे। आम बात करिए तो राष्ट्रीय आवक, रोजगारी अने निकास कमाणी दरेक मां जेम जेम उद्योग अने सेवा क्षेत्र नो व्याप वधतो गयो तेम तेम कृषि क्षेत्र नो फाळो आ त्रणेय बाबतो मां घटतो जोवा मळ्यो छे। विद्यार्थी मित्रों आ त्रण अने हजी बाकीना त्रण मुद्दा आज सवालना बाकी छे, जे आपणे आवता वीडियो लेक्चरमां तेनी विस्तृत चर्चा करीशुं। ए त्रण मुद्दा पण एटला ज महत्वना छे। आ 6 मुद्दा भेगा थाय त्यारे तमारो आ 5 गुणनो प्रश्न तैयार थशे। ए त्रण मुद्दामां चोथो छे जीवन धोरण, पांचमुं छे कृषि उत्पादनमां वृद्धि अने छठ्ठुं छे औद्योगिक विकासनो पायो। आ त्रण मुद्दाओनो आपणे विस्तृत अभ्यास आवता वीडियो लेक्चर थी करीशुं।